वासुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेनारो मसुछिद्रमाणुसमा ब्रह्मांड कोटि फरे माया काड रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाक्षरधाम नाधिपति श्री स्वामी नारायण। जन्यमृतवाणी तो वही रही साक्षात महिमा रूपे जनी ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे काका स्नेहल सिंधु दिव्य विभुने हयू तो वंदन करे। सजानंद स्वामी महाराज नी जय जय जय। आज के आनंद की जय जय जय। सदगुरुदेव की जय जय जय। गुरु हरि काका जी महाराज, गुरु हरि पप्पा जी महाराज, बंधु बेलड़ी शताब्दी महोत्सव नी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरि प्रसाद स्वामी, प्रमुख स्वामी, महन स्वामी, जसभाई साहेब अक्षर विहारी स्वामी, मुकुंजीवन स्वामी, गुरुजी निर्मल स्वामी, कांति काका, वसी भाई, भरत भाई, भाइयों सर्वे गुणातीत स्वरूपो नी जय जय जय। આજી સરસ આજે મારા પંકજબેનના પ્રગટ દિન, સુચિબેનના બર્થડે નિમિત્તે બી સરસ માં પૂજા થઈ અને આ બધા સરસ પધાર્યા। આજે અમારા વસીભાઈનો એક મેસેજ આવ્યો છે કે એ લોકો અમદાવાદ ને બરોડા એરિયામાં વિચરણ કરી રહ્યા છે, તો વસીભાઈ કહે છે કે જે કોઈ અમદાવાદ વડોદરા એરિયાની અંદર એમના સગાવાલા હોય એનું બધું ફોન નંબર કે એડ્રેસ કે મોકલી આપે તો કહે છે કે અમે એમને ઇન્વિટેશન આપવા જઈએ શતાબ્દીનું। અમારા વંદનભાઈને સોંપી છે સેવા, તો જે કોઈ હોય એ બધા અમારા વંદનભાઈને એડ્રેસ ને ફોન નંબર મોકલી આપજો, હર્ષાબેન તમારા બી, હર્ષદભાઈને બધાનું બી, રાઈટ। એટલે સરસ બધા શતાબ્દી મહોત્સવમાં ત્યાં સાંકળતા આવી શકે। સો આજે સરસ કાકાજીનો પ્રવચન નંબર 143 ક્લિપ નંબર ભરતભાઈ જે મોકલે છે, લાસ્ટ ફ્રાઇડે મોકલી હતી, એ થોડીક આપણે લાભ લઈએ અને થોડીક જરૂર પડશે તો હું થોડોક હાથ ઊંચો કરીશ, હા, એટલે થોડું એને ડિટેલમાં સમજાવાય। સ્વરૂપ ને પકડી રાખી એને પ્રેરણા કરવા દો અને એક ભાવના કરવી પડશે, તું કરાવે તો કરવું, મને સૂજ નથી પડતી, હું એક પગલું રંગ ભરવાનો જ છું, કારણ મને હેવા પડ્યો છે મારી રીતે ભલે તને। કાકાજી કહે છે કે આપણે ભ્રમરૂપ બે રીતે છીએ, વી આર ભ્રમરૂપ બાય ટુ વેઝ, એક સંબંધે ભ્રમરૂપ છીએ। સંબંધે ભ્રમરૂપ એટલે રાજાને ત્યાં ભિખારણ લગ્ન કરે, એ ભિખારણ મટી જાય, શું થઈ જાય, રાણી બની જાય, સંબંધે ભિખારણમાંથી રાણી થઈ જાય।
પણ પછી રાણી થયા પછી એણે ભિખારણના વેવલા વેળા છોડવા પડે. એ ભિખારણના વેવલા વેળા ના છોડે તો પાછા રાજા એને બરોબર ધમકાવે, ઠપકારે, એની ખાલ ઉતારી દે. યોગી બાપા એટલે સુધી કહેતા હે. એટલે આપણે સંબંધે ભ્રમરૂપ છીએ એ આ સત્સંગની અંદર આવ્યા, આપણને મોટી ડિગ્રી એડવાન્સમાં પહેલી મળી ગઈ. આપણે એડવાન્સમાં એવા ભ્રમરૂપ થઈ ગયા. આપણી કેપેસિટી નથી, આપણી તાકાત નથી, પણ આપણે એના સંબંધે કરીને ભ્રમરૂપ થઈ ગયા. સંબંધે ભ્રમરૂપ થયા પછી હવે આપણે એવી રીતનું વર્તન કરવાનું છે એને ગમે એવું, એવી રીતનું આપણે સેવાઓ કરવાની છે એ રાજી થાય, અને જો એ ના કરીએ તો આપણે સ્થિતિએ કરીને ભ્રમરૂપ ના થવાય. એ પાકું કરવા માટે કાકાજી કહે છે કે પ્રાર્થના કરવાની રાત્રે સૂતા પહેલાં. વી હેવ ટુ ડુ ધી રિપેન્ટન્સ પ્રેયર એટ નાઇટ. નાઇટ પ્રેયરમાં શું કરવાનું કે હે બાપા, હે કાકાજી, હે સાહેબજી, હે સ્વામીજી, હું ભૂલ કરવાનો જ છું. ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ મેક એ મિસ્ટેક, મારાથી ભૂલ કાલે થવાની છે, પણ તમે મને મદદ કરજો, તમે મને વાળજો, તમે મને ટેકો કરજો, તમે મારી પાસે આવીને ઊભા રહેજો. એવી જો પ્રાર્થના કરીએ તો આપણી ભૂલ થતાં અટકી જાય. બધા ઘણા બધા હરિભક્તોને અમે જોઈએ, જ્યારે અમારી પાસે આવ્યા હોય તો કેટલા બધા ડાયા થઈ જાય. અમારી પાસે આવે તો કેટલા બધા ડાયા થઈને વાત કરે, એવું લાગે કે આ તો ભ્રમની જ મૂર્તિ છે ભાઈ, રાઈટ? પણ જો એમની ઘરની અડધો કલાકની વિડીયો લીધી હોય, ઘરે જે વર્તા હોય અને એમની જો અડધો કલાકની વિડીયો લઈને જોઈ હોય તો સાચું સ્વરૂપ દેખાય. અને પછી એને આપણે બજા બતાવીએ કે બીજો આટલી આટલી ભૂલો થઈ છે, હે, આપણે આવું ફરી કરવું નથી, તો કેટલો બધો ફેરફાર પડી જાય એનો. એમ કાકાજી કહે છે કે અમે એવી ભૂલો તો કરવાના જ છીએ, પણ તમે અમારી સાથે છો એવું માનીએ. એટલે સવારના પરમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમો બાપાની હાજરી માનીને વર્તો છો, બાપા હાજર જ છે એવું માનીને વર્તો છો, તેઓ અખંડ હાજર જ છે, ગયા જ નથી. હમણાં પણ આપણે વાતો કરીએ છીએ એ સાંભળે છે. તમને એ દેખાતું નથી પણ કાકાજી કે અમને દેખાય છે. એટલે જ્યારે આપણું એવું વર્તન ના હોય અને આપણે આપણી એ જ કેફ મસ્તીમાં હઈએ ત્યારે મોટા પુરુષ હશે, એ હશે કે ભાઈ આ ભૂલો કરે છે, પણ એક દિવસ સાચો રસ્તો પકડશે, એક દિવસ સુધરશે. એટલે ખમ્યા કરે, માફ કર્યા કરે. સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં, ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમમાં, જૂનાગઢની અંદર બધા બધા સાધુ સંતોની અંદર નિરંજનાનંદ સ્વામી હતા, અને એમને જોઈએ તો અંતર ટાળું થઈ જતું એવા સાધુ હતા. અને બીજા તે વખતે ત્યાં સંતો બી હતા બીજા, એમાં એક બાલમુકુંદ સ્વામી કરીને હતા. બાલમુકુંદ સ્વામી બહુ જ બ્રિલિયન્ટ હતા, તેજસ્વી પ્રકૃતિના હતા. અને એવું કહેવાય છે કે કાઠિયાવાડની અંદર દરેકના ઘરની અંદર અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ બાલમુકુંદ સ્વામીએ ખૂબ પધરાવેલી. દરેક હરિભક્તોના ઘરમાં ગુણાતીતાનંદ સ્વામીની અને મહારાજની મૂર્તિઓ ખૂબ પધરાવેલી. એટલે એમને ગુણાતીતાનંદ સ્વામીનો કેટલો બધો ભાવ હશે. એ મૂળ ગોપાલ સ્વામીના શિષ્ય હતા, અને ગોપાલ સ્વામીએ જ્યારે દેહ મૂક્યો ત્યાર પછી ભગતજી મહારાજની જેમ, જાગા સ્વામીની જેમ, આ બાલમુકુંદ સ્વામી બી ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં જૂનાગઢ આવીને રહેલા. આજે એક વાત વાંચતો હતો એમાં ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને બી પ્રેમથી વાત કરી કે તમે મોટા સાધુ છો, આટલી બધી સરસ તમારી સમજણ છે, પણ તમારાથી ભૂલો થઈ જાય છે.
શું ભૂલો થાય છે? તો કહે છે કે તમે બધાને રાજાની જેમ, રાજાની જેમ આજ્ઞાઓ કરો છો, રાજાની જેમ તમે એમને એવા એ આપો છો કે આમ કરો તેમ કરો, એટલે એ આપણે નહીં કરવાનું. કહે છે આપણે સાધુ જ છીએ, આપણે રાજા નથી. તમારા શિષ્યો હોય, તમે એમને શિષ્યો બનાવ્યા હોય, એનો અર્થ એવો નથી કે એ ખલાસ થઈ ગયા, કાંઈ નથી એનો. એ પણ બ્રહ્મની જ મૂર્તિ છે. જૂનાગઢના મંદિરની અંદર બધા જ બ્રહ્મની જ મૂર્તિ છે. એટલે તમારે એમને બી એવી રીતના રાજાની તરીકેના ઓર્ડરો નહીં આપવાના, તમારે સાધુ તરીકેની એના માટે પ્રાર્થના કરવાની. જો જો ગુણાતીતાનંદ સ્વામી દરેકને આગળ લેવા માટે એની રીતથી સમજાવતા, એમ આપણે બી દરેકને એ ભાવથી જોવું છે. ઘરની અંદર બે જણા હઈએ, ત્રણ ચાર પાંચ છ સાત આઠ જણા હઈએ, પણ દરેકને એવા દિવ્ય ભાવથી જોઈએ, દરેકની સાથે એવો દિવ્ય ભાવ રાખીએ કે આ બધા કોણ છે? બ્રહ્મની મૂર્તિઓ છે. જો એવું માનીએ તો આપણને અંતરમાં શાંતિ રહે, અંતરમાં આનંદ રહે. એટલું જ નહીં પણ સામેવાળાને બી અંતરમાં શાંતિ રહે, આનંદ રહે. એટલે આપણે એ પાકું કરવાનું છે. હરે બેટા, આગળ ચલો. તને રાખીને પણ બીજે પગલે પ્રભુ, હે સ્વામી, હે પપ્પાજી, હે સ્વામીજી, મને તમે જ પ્રેરણા કરજો, ઇરિસ્પેક્ટિવ ઓફ માય ઓન થિંકિંગ, બિલીફ, લાઇકિંગ ઓર ઇવન માય ઓન કન્વિક્શન સ્વરૂપને અંગેનું. લેટ ધ વિલ બી ડન. તું જ પ્રેરણા કરજો એ ભાવના, એ મહાપ્રાણ તમારો જીતી ગયો. શક્તિ કદા છે, નો મિસ્ટેક, નો આઘાત પ્રત્યાઘાત, નો દ્વંદ્વ, શાંતિવિરી ને અશાંતિવિરી, એક પરમ શાંતિ, એક પરમ આનંદ, એક પરમ મિલન. તમારું મિલન છે, માનસિક મિલન છે, આ પરમ મિલન છે. ત્યાં દ્વંદ્વ નથી. બે પગલા છે, આ સાધુનું જ્ઞાન છે, આ ચૈતન્યનું જ્ઞાન છે, આ જીવની જાગ્રતતાનું જ્ઞાન છે, આ એની સજાગતાનું જ્ઞાન છે. આ પ્રેક્ટિસ કરવી છે. થઈ ગયું એમ બી નથી કહેતો. આપણે સૌ ભેગા મળીને જેમ રમણીકભાઈને કહ્યું એ જ રીતે સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ, નિર્વિકલ્પ નિશ્ચય પછી નિર્વિકલ્પ દ્રષ્ટિ, અને નિર્વિકલ્પ દ્રષ્ટિ પછી નિર્વિકલ્પ સ્થિતિ, વિકલ્પ રહી. તેનો વિકલ્પ એવા સ્વરૂપોમાં ને એના મળેલામાં, મળેલા પછી એના રાજીપાવાળા. ત્રણ તત્વ છે, સ્વરૂપ, સ્વરૂપનું મળેલું, સ્વરૂપના રાજીપાવાળા. મહારાજનો યુગ ચાલ્યો ગયો. મહારાજ કે મારા કોઈ નહીં, મારા લાડવા, મારા કપડા, મારી મારા, મારું ભજન, મારા ધરાતા, અને પાછા મારા કોઈ નહીં. અરે હોય મહારાજ, નિષ્કામી હતા, નિર્માની હતા, જબરદસ્ત સાધન સંપન્ન હતા, પણ એ સાધન ખતરનાક નીવડા. ગુણાતીત પુરુષની દ્રષ્ટિ વગર, ગુણાતીત પુરુષની કૃપા વગર, ગુણાતીત પુરુષની ઓળખાણ વગર એ ખતરનાક નીવડા. શાસ્ત્રી મહારાજ આ વારસો આપ્યો, એક પરમ સત્ય ખુલ્લું મૂક્યું, એ તત્વનિષ્ઠા આ પૃથ્વીના ઘોડા ઉપર અખંડિત રાખી છે, અખંડિત રહેશે. એવા જ્યોતિર ગરોડી સાથેનો આપણો એક આધ્યાત્મિક સંબંધ અદ્વિતીય હોવો જોઈએ, અદ્વિતીય હોવો જોઈએ. તો સમર્પણની બી મને બહુ કિંમત નથી. સમર્પણ પણ ઘણી જાતનું, ભયથી થાય, ડરથી થાય, સ્વાર્થથી થાય, પણ સમજપૂર્વક બી કદાચ થાય, કરવું પડે છે, એટલે કરીશું બી થાય. સમર્પણ કર્યું થઈ શકતું નથી, એ સહજ અવસ્થામાં થઈ જશે, તમે રહી શકશો નહીં. બાપા પાસે ઇરરેઝિસ્ટેબલ એન્ડ અનનોએબલ તત્વ ઇરરેઝિસ્ટેબલ હોય છે, અને એ આમ હસતા હસતા તમને ખેંચી લેતા, ખેંચી લેતા. એ ભાવના હશે તો જ, બાકી એ સમર્પણ માનસિક છે. તો સરળ હતા, કોની જોડે? મળેલા જોડે સરળ હતા. કે જે ઊંઘતા હોય તો આપણે કે ઊંઘે છે સ્વામી, કે બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા. જેની દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ નિર્વિકલ્પ દ્રષ્ટિ, અમે સમજનાર એમ કહેતા શાસ્ત્રીમાં તો ઊંઘે છે. ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણનો ભાવ આ સ્વરૂપમાં બિલકુલ નથી. ટોટલ એ દ્રષ્ટિવાળો, એવી નિર્વિકલ્પ સ્થિતિવાળો પુરુષ, સાક્ષાત પુરુષ એક ઓળખાવનાર હતો. એણે એ વાત છે, એણે એ વાત છે. તો એ વસ્તુ આપણે પકડવી છે, એ રહસ્ય છે, એ રહસ્ય છે, એ છૂપું છે, એ સિક્રેટ છે. અને તો આ ગંધની હોય, એ ઉગે છે. 40-50ની આપણી યોજના છે એવા સ્વરૂપો થાય. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ લો, યોગી મહારાજ વખતે એક પપ્પાજી એવી એક નિર્દોષ બુદ્ધિ રાખી શકતા, બાકી થતું તો આ થાય છે, આરું ઠીક રહી, પણ હવે કંઈ નહીં, શું કર્યું એ. અને હરિપ્રસાદ સ્વામીએ ટોટલ પકડ્યું, અક્ષર વિહારીના બધાએ તમે માન્યું અને આપણને દૂર કર્યા. એ મનન દ્વારા સંગ કરો, કે એને તમે દૂર માનો છો, ખોટું છે. તમારા હૃદયમાં પણ અખંડ છે, અને હવે તમે મને સર્વમાં જુઓ, સર્વમુક્તોમાં જુઓ. આખો સત્સંગ દિવ્ય મનાય છે, કમળો થયો તો કેમ બધું પૂરું દેખાય છે. તો તમે આ બ્રહ્મ દ્રષ્ટિને ફેરવો,
પ્રેક્ટિસ કરો, છૂટકો નથી. અનિવાર્ય શરત છે, એક જુદો આનંદ આવશે. જ્યાં હશો ત્યાં, જ્યાં હશો ત્યાં અક્ષરધામ ખડું છે. બે પગલા અક્ષરધામ, બે પગલા. સરસ. આજે અમારા પંકજભાઈના બર્થડે નિમિત્તે મોટાભાઈ, સુરુભાઈ, અશોકભાઈ બધા બી આવ્યા છે, તો થોડો લાભ આપે, હર્ષાબેન બી લાભ આપે, હે, પંકજભાઈના બર્થડે નિમિત્તે, પછી શંકરભાઈ લાભ આપે. તો માઇક નીચે લાવવું છે કે ઓકે.